આ પાંચ તત્વો તમારી અંદર કેવી રીતે વર્તે છે તે તમારા વિશે લગભગ બધું જ નિર્ધારિત કરશે। સૌથી પહેલી વસ્તુ જે આપણે કરવી જોઈએ તે છે પાંચ તત્વોનું શુદ્ધિકરણ। જો તમારી મૂળભૂત તત્વો પર મહારત હશે તો ફક્ત તમારા શરીર પર જ નહીં, મન પર જ નહીં, પણ આખી સૃષ્ટિ પર મહારત હશે। જીવન જાદુઈ રીતે થશે। This body, this very earth, આ શરીર, આ પૃથ્વી, બ્રહ્માંડ અને આખી સૃષ્ટિ, બધું જ ફક્ત આ પાંચ તત્વોનો ખેલ છે। આ શરીરની રચના એવી છે કે આ શરીરમાં 72% પાણી છે, લગભગ 12% પૃથ્વી છે, 6% વાયુ છે અને 4% અગ્નિ છે, બાકીનું આકાશ છે। આ પાંચ તત્વો તમારી અંદર કેવી રીતે વર્તે છે તે તમારા વિશે લગભગ બધું જ નિર્ધારિત કરશે। ભૂત એટલે તત્વ, ભૂત શુદ્ધિ એટલે તત્વોનું વિકારોથી મુક્ત થવું કે તત્વને શુદ્ધ કરવું, તેનો અર્થ છે ભૌતિક પ્રકૃતિથી મુક્ત બનવું। અત્યારે શારીરિક અને માનસિક પ્રક્રિયાઓએ મોટા ભાગના મનુષ્યો પર સંપૂર્ણ પકડ જમાવેલી છે। જેને આપણે શારીરિકતા કહીએ છીએ તે કંઈક એવું છે કે જે આપણે એકઠું કરેલું છે। જેને આપણે આપણી માનસિક પ્રક્રિયા કહીએ છીએ તેનો આખો સંગ્રહ પણ ઘણી અસરોના સ્વરૂપમાં એકઠો કરેલો છે। આ બંનેની વચ્ચે તમે કોણ છો અથવા અસ્તિત્વના સંદર્ભમાં તમારા અસ્તિત્વનું મૂળ સ્વરૂપ શું છે સંપૂર્ણ રીતે ચૂકી જવાય છે। જો તમારે તમારા અનુભવમાં ન હોય તેવા પરિમાણમાં પ્રવેશવું હોય તો પહેલી વસ્તુ જે આપણે કરવી પડશે તે છે પાંચ તત્વોને શુદ્ધ કરવાની શરૂઆત કરવી, જેથી કરીને તત્વોની શુદ્ધતામાં તમે જે શારીરિક છે, જે માનસિક છે અને જે અસ્તિત્વગત છે તેના વચ્ચેનું અંતર સ્પષ્ટ રીતે જાણી શકો। Among the five elements, પાંચ તત્વોમાં પાણી સૌથી વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આ શરીરમાં 72% પાણી છે। જો આપણે પીવામાં લઈએ છીએ તે પાણીની પૂરતી સંભાળ લઈએ, ફક્ત તેની શુદ્ધતાના સંદર્ભમાં જ નહીં કે તે બેક્ટેરિયા રહિત હોવું તે પ્રકારની વસ્તુઓ વિશે નહીં, પણ જે રીતે પાણીને રખાયું છે, કયા પ્રકારના વાસણમાં તે રખાયું છે, તમે તેને કઈ રીતે રાખો છો, કઈ રીતે તેનો સ્પર્શ કરો છો, તેના તરફનો તમારો અભિગમ કેવો છે। કારણ કે આજે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા છે તમને એ દેખાડવા માટે કે તમારા વિચાર, લાગણી, સ્પર્શ આ વસ્તુઓ પાણીની અણુરચના બદલી શકે છે અને પાણી તમારી સિસ્ટમમાં કઈ રીતે વર્તે છે તે મોટા પ્રમાણમાં બદલી શકે છે। એટલે વ્યક્તિએ સમજવાની જરૂર છે કે તમે કોઈ લેવેચની વસ્તુ સાથે કામ નથી લઈ રહ્યા, તમે જીવન નિર્માણની સામગ્રી સાથે કામ લઈ રહ્યા છો। પાણી એ જીવન છે। જો તમે પાણીને એવા સાધનમાં રાખો જે ધાતુનું હોય, બને ત્યાં સુધી તાંબુ કે તાંબાની કોઈ મિશ્ર ધાતુ, અને જો તમે તેને કુદરતી પદાર્થ વડે ધુઓ અને પાણીને એવી જગ્યાએ રાખો જ્યાં બીજી કોઈ વાસ કે બીજા પદાર્થોના સંપર્કમાં ન આવે, તેની આસપાસ પૂરતી ખાલી જગ્યા હોય, અને જ્યારે તમે તેની નજીક જાઓ, જો તમે આ વાસણ તમારા હાથ વડે પકડી શકો આભારની લાગણી અને આદરભાવ સાથે, કારણ કે આ એક જીવન નિર્માણની સામગ્રી છે, અને પછી તેને પીવો, તો તમે જોશો કે તમારી સિસ્ટમમાં અદ્ભુત વસ્તુઓ કરશે। આરોગ્ય અને સંભાવ આનું સ્વાભાવિક પરિણામ છે। ઓછામાં ઓછું દરરોજ જો તમે તમારા બગીચામાં જઈને બેસી શકો ધરતી પર ફક્ત 1/2 કલાક માટે, એમ જ તમારા મિત્ર સાથે વાત કરો, સમાચાર વાંચો, ફોન પર વાત કરો, ગમે તે કરો, અથવા તો જો તમે શાંતિથી બેસી શકો તો તે શ્રેષ્ઠ છે। ફક્ત 1/2 કલાક માટે તમે તમારા બગીચામાં બેસો, જમીન પર, તમે જોશો કે તમારું આરોગ્ય નાટ્યાત્મક રીતે બદલાઈ જશે। હું ફક્ત આરોગ્ય વિશે વાત કરી રહ્યો છું કારણ કે તે એવી વસ્તુ છે જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો। બીજી વસ્તુઓ થઈ રહી છે પણ તેને જાણવા તમે કદાચ સક્ષમ ન હોવ, ઘણી બીજી પ્રક્રિયાઓ થઈ રહી છે, એટલે જ્યાં સુધી શક્ય છે નીચે બેસવાનો પ્રયત્ન કરો। તમારામાંથી એવા લોકો જેમને ખૂબ અસ્થિર શરીર છે, એટલે કે તમે બહુ જલ્દી માંદા પડી જાઓ છો, સતત એવા પ્રકારની વસ્તુઓ, જો તમે તમારા પલંગ પરથી નીચે ઉતરો અને નીચે સૂઈ જાઓ
તો તમે જોશો કે તે બહુ મોટો બદલાવ લાવે છે. બસ એટલું જ, ફક્ત કદાચ 18 ઇંચ તમે દૂર છો, બસ 18 ઇંચ નજીક આવી જાઓ, તમે જોશો કે તે સિસ્ટમને સુવ્યવસ્થિત કરવામાં મોટો બદલાવ લાવી દે છે. હવા તમારા શરીરની મૂળભૂત રચનાના ફક્ત 6% જ હોય છે, છતાં મિનિટે મિનિટના આધારે થતા આદાન પ્રદાનના સંદર્ભમાં તે બધા તત્વોમાં સૌથી ગતિશીલ ભાગ છે. તમે કયા પ્રકારની હવા શ્વાસમાં લો છો તે ચોક્કસ મહત્વનું છે અને તે બધા જાણે છે, પણ તમે કેવી રીતે અને કેટલી જાગરૂકતાથી શ્વાસ લો છો તે પણ એટલું જ મહત્વનું છે. ખાસ કરીને જેઓ મોટા શહેરોમાં રહે છે, બગીચામાં એક લટાર મારો, કોઈ તળાવ કે નદીના કિનારે કે જે કંઈ પણ તમારી આસપાસ હોય, કંઈક કુદરતી પ્રકૃતિ સાથે સંપર્કમાં રહેવા માટે અને કંઈક એવું કરવા માટે જેમાં શ્વાસ ગતિશીલ અવસ્થામાં હોય. આ ફક્ત એરોબિક કસરત માટે નથી, કારણ કે વાયુની સતત અંદર અને બહાર અદલાબદલી થઈ રહી છે અને શરીરની પોતાની બુદ્ધિમત્તા જ આનું ધ્યાન રાખે છે કે જ્યારે તે શુદ્ધ અને જીવંત હવાની સંવેદનાને ઓળખે છે ત્યારે શરીર જે રીતે શ્વાસ લે છે તે અલગ જ હોય છે. એટલે જો તમે શુદ્ધ હવામાં રહો તો તે મહત્વનું છે કે તમે અમુક પ્રવૃત્તિ વડે શ્વાસને ક્રિયાશીલ અવસ્થામાં લાવો. તમારે વધુ મહેનતવાળી વસ્તુ કરવાની જરૂર નથી, બસ એટલા પૂરતી કે તમે જુઓ કે તમે પૂરતા ઊંડા શ્વાસ લઈ રહ્યા છો. શ્વાસ સામાન્ય કરતા થોડા વધારે ઊંડા થઈ રહ્યા છે થોડા સમય માટે, પણ જો દરરોજ તમે પોતાને બહાર ન લઈ જઈ શકો તો ઘરની અંદર જ તમે શ્વાસ શુદ્ધ કરવા માટે નાડી શુદ્ધિ નામનો એક સરળ યોગિક અભ્યાસ કરી શકો છો. અગ્નિ તમારા મૂળભૂત તત્વોની રચનાનો 4% ભાગ છે. જો તમે અગ્નિનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમે એક કુદરતી પદાર્થ જેમ કે ઘાસ કે લાકડા વડે અગ્નિ પ્રગટાવી શકો છો. કોઈ તેલનો ઉપયોગ કર્યા વગર અને અગ્નિની સામે ઊભા રહો 3 મિનિટ માટે, તમારા હાથ ખુલ્લા રાખીને અને તમારી આંખો ખુલ્લી રાખીને, ત્યારબાદ તમારી પીઠ અગ્નિ તરફ કરીને 3 મિનિટ સુધી. આ તમારી આભા શુદ્ધ કરી દેશે અને સિસ્ટમમાં એક પ્રકારનું પુનર્જીવન લાવશે. આ અંદરની અગ્નિને ફરીથી પ્રગટાવવા અને અંદરની અગ્નિને બહારની અગ્નિ સાથે ફરીથી જોડવા માટે છે. આ વિશ્વના પૂર્વીય દેશોમાં થતી બધી જ અગ્નિવિધિનો આધાર છે. જો અગ્નિને સળગાવવી તમારા માટે બહુ વ્યવહારુ ના હોય તો ઓછામાં ઓછું વનસ્પતિનું તેલ કે ઘી વડે દીવો સળગાવો અને તે દીવાની આસપાસ રહો. પહેલા તે દીવાની સામે બેસો અને પછી ઊંધા ફરીને બેસો, જેથી કરીને તમારી અંદરનું અગ્નિ તત્વ ફરી પ્રજ્વલિત થાય. મૂળભૂત રચનાનું 5મું અને સૌથી વધુ વિસ્તૃત પરિમાણ આકાશ અથવા એથરિક સ્પેસ છે. તેમાં ચોક્કસ બુદ્ધિમત્તા હોય છે. તમારા જીવનની મૂળ પ્રકૃતિ, ગુણવત્તા અને શક્તિ મૂળભૂત રીતે તેના વડે જ નિર્ધારિત થાય છે કે તમે આકાશિક બુદ્ધિમત્તાને કેટલા અંશે સ્પર્શી શકો છો. મેં જેમ કહ્યું તેમ આ મૂળભૂત રચનાનો વિસ્તૃત ભાગ છે. તેનો અર્થ છે તેમાં કોઈ સીમા નથી. અહીં ફક્ત આટલું જ પાણી છે, આટલી જ હવા, આટલી જ પૃથ્વી અને આટલી જ અગ્નિ છે. પરંતુ આકાશિક પરિમાણ એ અસીમિત સંભાવના છે. જો તમે એક અસીમિત રીતે પ્રવેશ મેળવો તો તમારી સમજ શક્તિ અને તમારી બુદ્ધિમત્તા બંનેમાં વૃદ્ધિ થઈ શકે છે. એક સરળ પ્રક્રિયા જે તમે આકાશ કે આકાશિક બુદ્ધિમત્તાને પામવા માટે કરી શકો છો તે છે, સૂર્યોદય પછી સૂર્ય 30 અંશનો ખૂણો પાર કરે તે પહેલાં એક વખત આકાશ સામે જુઓ અને આકાશને નમન કરો, તમને અને આ પૃથ્વીને પોતાના સ્થાન પર પકડી રાખવા માટે. સૂર્ય 30 અંશને પાર કરી લે પછી દિવસ દરમિયાન કોઈ પણ સમયે, ગમે તે સમયે ઉપર જુઓ અને ફરીવાર નમન કરો. સૂર્યાસ્ત થયા પછી સૂર્યાસ્ત થયાના 40 મિનિટની અંદર આકાશ તરફ જુઓ અને ફરી એકવાર નમન કરો. તમે ત્યાં બેઠેલા કોઈ કાલ્પનિક ઈશ્વરને નમન નથી કરી રહ્યા, બસ આપણી આસપાસના આકાશિક ક્ષેત્રને, જે આપણે જે કંઈ પણ છીએ તેને પોતાના સ્થાન પર જાળવી રાખે છે. જો તમે આકાશનો તમારી જીવન ઉર્જાઓ સાથેનો સહકાર મેળવી શકો તો જીવન જાદુઈ રીતે થશે. એક બુદ્ધિમત્તા
જે તમે ક્યારેય શક્ય હોવાનું વિચાર્યું ન હતું તે તમે મેળવી શકશો. આરોગ્ય, સુખાકારી, બોધ, જાણકારી, બધાના સંદર્ભમાં આત્મજ્ઞાન પણ, બધું જ ફક્ત ને ફક્ત ત્યારે જ નિયંત્રિત થાય છે જ્યારે તમે આ પાંચેય તત્વોને વ્યવસ્થિત રીતે રાખવાનું જાણતા હોવ. યોગિક સિસ્ટમમાં સૌથી મૂળભૂત અભ્યાસ જે આપણે જે કંઈ પણ કરીએ છીએ તેનો આધાર છે, તેને ભૂત શુદ્ધિ કહેવાય છે. બીજા બધા યોગિક અભ્યાસ યોગની પંચભૂત સિસ્ટમમાંથી લેવામાં આવ્યા છે. જો તમે તત્વનું અમુક સ્તરનું શુદ્ધિકરણ કરો તો તમે તે પ્રાપ્ત કરી લો છો જેને ભૂત સિદ્ધિ કહે છે. તેનો અર્થ છે તમારી તત્વ પર મહારત છે. જો તમારી મૂળભૂત તત્વ પર મહારત હોય તો ફક્ત તમારા શરીર પર જ નહીં, મન પર જ નહીં, પણ આખી સૃષ્ટિ પર મહારત હશે.